ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ, પર્યાવરણ આસપાસની અંદર મિત્રો આપણે 6 પેજ પહેલા પાઠમાં પૂર્ણ કરેલા છે મજાની ઇન્દ્રિયો. તો એ પહેલા પાઠમાં પેજ નંબર 7. હવે એક નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને તેને પકડવાનો પ્રયત્ન કરો. આપણે બે હાથે જેમ જોઈ શકીએ છીએ એવી રીતે સિક્કો ઉછાળવાનો અને બે હાથે જ અને બે ખુલ્લી આંખે એને પકડવાનો પ્રયત્ન કરવાનો. કોઈ બોલ ઉછાળો એને બે હાથે પકડી શકો છો, બે આંખ ખુલ્લી હોય ત્યારે. કોઈ સિક્કો ઉછાળો ત્યારે બે હાથે પકડી શકો છો. સમજાયું? આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને પ્રયત્ન કરવાનો છે. પછી એક આંખ બંધ કરો અને પકડવાનો પ્રયત્ન કરો. તે પકડવાનું ક્યારે સહેલું બને છે? તમે જ કહો. કોઈ એક સિક્કો મેં આવી રીતે ઉછાળ્યો અને બે હાથે પકડવાનો પ્રયત્ન કર્યો અને એક આંખ બંધ કરી સિક્કો ઉછાળ્યો અને એને પકડવાનો પ્રયત્ન કર્યો, કયું સહેલું પડે બોલો? ખ્યાલ આવી ગયો મિત્રો? બે આંખ ખુલ્લી હોય એ જ સમયે આપણને સિક્કા પકડવાનો ખૂબ જ સહેલો પડે. એનું કારણ શું છે? કારણ કે સિક્કો છે એ ખુલ્લી આંખે બે આંખે આપણે વ્યવસ્થિત જોઈ શકીએ છીએ. બે આંખનું કોમ્બિનેશન છે એ ખૂબ સારી રીતે થાય છે. એટલા માટે અનુમાન કરો, જો તમારા કાનની જગ્યાએ આંખ હોત તો કેવું હોત? તમે શું કરી શકતા હોત જે અત્યારે નથી કરી શકતા? મિત્રો, કાનની જગ્યાએ આંખ હોય તો આપણે સામેનું ચિત્ર પણ વ્યવસ્થિત જોઈ શકીએ, પણ જોવા માટે આપણે આમ તેમ ફરવું પડે. અને કુદરતે જે કહ્યું છે બરોબર જ છે, ખાલી વિચારવાનું છે. બરાબર, કુદરતે જે રચના માણસની કરેલી છે ખૂબ જ વ્યવસ્થિત છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાની આપણે પણ કોઈ જરૂર નથી લાગતી. બરાબર છે તમને? ચાલો તો એના પછી નેક્સ્ટ. કેટલાક પક્ષીઓ જેવા કે સમડી, ગરોળ, ગીધ વગેરે આપણા કરતા 4 ગણો દૂર જોઈ શકે છે, કારણ કે ઉડનાર પક્ષીઓ છે. એ ઉડતા હોય અને આગળ ઘણા અંતરે એને પોતાનો શિકાર, પોતાના શિકારીઓ, પોતાનો જે શિકાર કરે એવા પક્ષીઓ, એવા કોઈ શિકારીઓ જે માણસ છે એને બંદૂક દ્વારા શૂટ કરે છે, એવા બધા જ ખતરાઓથી અને પોતાના ખોરાક માટે આપણે જેટલું જોઈ શકીએ એમ કરતા 4 ગણો દૂર કુદરતે એને એવી બક્ષિસ આપેલી છે, જોઈ શકે છે. જે વસ્તુ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ, પક્ષીઓ 8 મીટર દૂરથી તે વસ્તુ જોઈ શકે છે. શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? આપણે માની લઈએ મિત્રો કે મેવી કદાચ 1.5 કિલોમીટર સુધી જોઈ શકતા હોય, 500 મીટર સુધી. તો ગરુડ છે એ 2 કિલોમીટરથી એની રોટલી જોઈ શકે છે. વિચાર કરો કેટલું એનો તીવ્ર અનુમાન હશે. આપણે પણ એવું જોઈ શકીએ છીએ દૂરબીન દ્વારા. એક સાધન છે દૂરબીન, બરાબર, ટેલિસ્કોપ, એના દ્વારા જોઈ શકીએ છીએ. હવે છે, શું પ્રાણીઓ રંગ જોઈ શકે છે? પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી. આ ચિત્રમાં કેટલાક પ્રાણીઓ દ્વારા વસ્તુ કેવી રીતે જોવાય છે તે જુઓ. પેલે માણસ છે એ રંગ સહિત વસ્તુ જોઈ શકે છે, પક્ષીઓ પણ તેવું જ કરે છે, પરંતુ કૂતરાને એ રંગ છે લાલ રંગ પારખી શકતા નથી. અને એના પછી જે બીજા પશુઓ છે એને તો બધું બ્લેક એન્ડ વ્હાઈટ જ દેખાય છે. એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય તે થોડા રંગો જોઈ શકે છે. જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તે વસ્તુને માત્ર કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે. આવું કેમ? કારણ કે રાત્રિ દરમિયાન તો મિત્રો પ્રકાશ છે એ હોય નહીં, એટલા માટે એને બ્લેક એન્ડ વ્હાઈટમાં જોવાની ટેવ હોય. આપણે પણ રાતના કોઈ પણ વસ્તુને બહુ વધારે રંગથી ઓળખી ના શકીએ, કારણ કે અંધારું જોયું. એ વૈજ્ઞાનિક કારણ છે કે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ પડે એ પ્રકાશ છે એ પુનરાવર્તિત થઈ આપણી આંખમાં આવે તો આપણે એને ઓળખી શકીએ. પરંતુ જો પ્રકાશ છે એ જ હોય નહીં,
તો બધી જ વસ્તુ કેવી થઈ જાય, બ્લેક થઈ જાય. હવે આપણે આંખનો ટોપિક પૂરો કરીને પાના નંબર 8 ઉપર તીવ્ર કાન, તીવ્ર આંખ વિશે તો આપણે જોઈ ગયા, હવે તીવ્ર કાન વિશે આપણે જોવાનું છે. તો તીવ્ર કાનમાં ધોરણ 4 માં તમે વાંચ્યું કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી, તેમને કાનના સ્થાને નાના છિદ્રો હોય છે જે પીછાથી ઢંકાયેલા હોય છે. 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે. કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતા મોટા હોય છે. તો જેમના કાન જોઈ શકાય ઘણા બધા પ્રાણીઓ, જેમ કે કૂતરા છે, બિલાડા છે, ઉંદર છે, હાથી છે, ગધેડા છે, ઘોડા છે, આવા કેટલા બધા પ્રાણીઓના નામ તમે લઈ શકો કે જેના કાન છે એ આપણે જોઈ શકીએ. અને બીજા પ્રશ્નના જવાબમાં પણ આપણા કરતા મોટા કાન ધરાવનાર જે પ્રાણીઓ છે એના આપણે નામકરણ લખી શકીએ. કે વિચારો, શું પ્રાણીના કાન અને સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે? તો એ તો વૈજ્ઞાનિક તથ્ય છે મિત્રો. તો આજે આપણે પાના નંબર 7 અને 8 પર થોડો, એટલે પાના નંબર 7 અને પાના નંબર 8, પેજ નંબર 7 અને 8 માં તીવ્ર કાન એવો ટોપિક શરૂ કરેલો છે. તો મિત્રો, તમારે તમારી રિવિઝન બુકમાં અને રફ બુકમાં બંનેમાં એક એક વાર આજે કરાવેલો પેજ નંબર 7 અને પેજ નંબર 8 એ એક એક વાર લખવાનો છે, એટલે કે બે વાર લખવાનો છે. બરાબર, ચાલો હવે તો આવતા નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો. ત્યાં સુધી સુરક્ષિત રહો. થેન્ક યુ.